Dear students, we are learning poem Shaper Shape, Gadvayo Gadaro. Now here, stanza number 3. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. Gone and shone, rhyming words, rhyming pair. Now the poet says that he was a fashioner or the maker of swords. Talwar ne ghad apnar. Lokhan ne ghad apne talwar banavnar. So poet was a sword maker in the earlier days. Vitera divas madha. Days are now gone. Pura te gila. He is not a sword maker today. Aje talwar banavnar nathi. But he was a sword maker, fashioner of swords in those days. E divaso ma talwar banavnar nathi. Aje nathi. Now his swords, ene je talwar khari, e talwar which on 100 battlefields, hajaro ni sankhya ma, 100 satako ni sankhya ma, hajaro ni sankhya ma, ran medan ma, e talwar glitter and gleam and shone. Glitter and gleam and shone bada similar words che, sarkha che. Glitter chamakku ke, gleam damakku ke, shone etle jabakku ke, tame game te kahi shako, badal lagbhag sarkha sarkha shabdo che. So his swords was so nice that it glittered, gleam and shone in the battlefield. And it talwar etle saras hati ke ran medan ma jhabakti damakti. Pan pachi aje e sword maker nathi etle kahe che, but now that I am brimming with the silence of the Lord. But he is not a sword maker, talwar banavnar, kadash bijane કે ઇન્સાઇટ કરું, ચઢાવું કોઈને, ઉત્સાહિત કરું લડવા માટે, કદાચ એવું હોય, એવું પણ હોઈ શકે. હવે એ જાગ બદલાઈ ગયો છે. બટ નાઉ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ એટલે હવે ચમકાર થયો, હવે ઝબકે છે, એની પણ અક્કલ આવે છે, એટલે ઝબકે છે. ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. Now he is touched by the silence of Lord. અત્યાર સુધી તલવાર બનાવનાર, બીજાને કદાચ ચઢાવનાર કે યુદ્ધ કરો, લડો, હકે એવું હોઈ શકે, પણ નાઉ હી is touched by the silence of Lord. હવે જે ભગવાનની શક્તિ છે, સાયલન્સ, પીસ એને સ્પર્શી જાય, હવે એનું હૃદય પરિવર્તન થઈ જાય. હવે એને થાય કે આ ભગવાન જે શાંતિ આ પૃથ્વી સરસ બનાવે છે, લડવાનું કંઈ અર્થ નથી, કદાચ એવું એને થયું હશે. એન્ડ આઈ હેવ સીઝડ, આઈ હેવ સ્ટોપ ટુ બી સ્વોર્ડ મેકર. અહીંયા આર્ટિકલ હોવો જોઈએ, પણ કવિતા છે એટલે ચાલી જાય, કંઈ વાંધો નહીં. આઈ હેવ સીઝડ ટુ બી અ સ્વોર્ડ મેકર. સ્વોર્ડ મેકર મટી જાય, સીઝ એટલે સ્ટોપ, મટી જાય. હવે સ્વોર્ડ મેકર રહેતો નથી, હવે તલવાર બનાવવાનો નથી રહેતો નથી, હવે બીજાને ચડાવતો નથી કે ભાઈ લડો, કે હવે એમ નથી કહેતો કે આ તલવાર એની ચમકશે રણ મેદાનમાં. હવે તલવાર બનાવનાર નથી રહ્યો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. નાઉ હી બિકેમ ધ સ્વોર્ડ. હવે એ સ્વોર્ડ બની જાય, તલવાર બની જાય. ઇટ મીન્સ ધેટ હી બિકેમ ધ થિંગ, એવી વસ્તુ બની જાય ધેટ ઇઝ નીડ શેપિંગ. એને શેપિંગ, આકાર આપવાની જરૂર પડે છે. નાઉ હી ઇઝ રિયલી શેપ્ડ, એને આકાર મળે. હવે હી ઇઝ નોટ ધ ક્રિએટર, હવે ક્રિએટર નથી. હી ઇઝ બિકમ ધ ક્રિએશન, એ ક્રિએટર નથી, હવે ક્રિએશન, રચના બની ગઈ. એના એને કોઈએ બનાવેલો છે, એમ નથી કે હું તલવાર બનાવું, અભિમાન નથી કરતો, એની જ ખરેખર કોઈ રચના કરી છે. ક્વેશ્ચન્સ હિયર. વોટ ડીડ ધ પોએટ ડુ ઇન હિઝ અર્લિયર ડેઝ? જો ન સમય જાવ હોય તો જવાબ તમને મધાઈ પાડે, પણ અહીંયા લખેલું છે વોટ ડીડ ધ પોએટ, ધ પોએટ ડીડ ડુ, ધ પોએટ ફેશન સ્વોર્ડ્સ ઇન હિઝ અર્લિયર ડેઝ. અથવા તમે લખી શકો ધ પોએટ મેડ, અથવા યુઝ ટુ મેક લખી શકો. ધ પોએટ મેડ સ્વોર્ડ્સ ઇન હિઝ અર્લિયર ડેઝ, જવાબ સાચો છે. તમે લખી શકો ધ પોએટ યુઝ ટુ મેક swords in his earlier days. Tab lakhi sako the poet used to fashion swords in his earlier days. Badha jawab lakhi sako, karan ke fashion ane make no artho sarkho chhe. Number puche kadach ane artho, what was the poet in his earlier days? The poet was a sword maker. Ne unda prashna apelo nathi, par puchi sakai, what was the poet in his earlier days? The poet was a sword maker in his earlier days. Question number 2. What gleamed, શું ચમકતું, on the battlefield? Easy, the swords. The swords, આટલો જવાબ પણ સાચો. The swords gleamed on the battlefield, સાચું. The swords made by
ધ પોઈટ પોઈટ કવિએ બનાવેલી છે તલવાર ખરી એ ગ્લીમ્ડ ઓન ધ બેટલફિલ્ડ અથવા ધ સ્વોર્ડ્સ મેડ બાય ધ સ્વોર્ડ મેકર તે પણ ચાલે ગ્લીમ્ડ ઓન ધ બેટલફિલ્ડ્સ વોટ બ્રિંગ્સ ચેન્જીસ ઇન ધ સ્વોર્ડ મેકર્સ લાઈફ નંબર થ્રી ક્વેશ્ચન નંબર થ્રી વોટ બ્રિંગ્સ તમે આ પણ જવાબ લખી શકો ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ બ્રિંગ્સ ચેન્જીસ ઇન ધ સ્વોર્ડ મેકર્સ લાઈફ પણ તમે એમ પણ લખી શકો ધ પોઈટ ઇઝ ટચ્ડ બાય ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ ધ પોઈટ ઇઝ ટચ્ડ બાય ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ વિચ બ્રિંગ્સ ચેન્જીસ ઇન હિઝ લાઈફ ઓકે એટલે જવાબ આ પણ લખી શકાય ડાયરેક્ટ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ બ્રિંગ્સ ચેન્જીસ અથવા ધ ઓકે The poet, or the sword maker, is touched by the silent touch, sparshi jai, lagi aave, touched by the silence of Lord, which, or that, brings changes in the sword maker's life. I jawab samjhau chhu, tumne ho PDF par moklavis. Number four, what does the poet become in the end? Easy, the poet becomes the sword in the end. Barabar, char se prashna vadhare tumne kyo che? પરીક્ષામાં પૂછી શકાય અત્યારે આમાં લખેલો નથી ઓકે થેન્ક યુ